सब्सक्राइब करो बीके न्यूज चैनल ने पछी यूट्यूब एप पर बेल नो बटन दबाओ अने निहाळो बीके न्यूज चैनल। यशस्वी वडाप्रधान नरेन्द्रभाई मोदी ने आवकारवामां अंबानुं आंगणुं सज्ज। प्रधान सेवकना अंबाजी आगमन पूर्वे सुरक्षा एजेंसीओ स्टेन्ड टू पोजिशनमां। ધાનેરાના ધાખા ગામની સીમમાં વીજ તાર તૂટી પડતા ઘાસચારો આગમાં લપેટાતા દોડધામ। મામાના ખેતરમાં ખેતી કરતો ભાણેજ જીવતો ભૂંજાઈ ગયો। મૃતકની માતા પણ ગંભીર હદે દાઝી। વીજ તંત્રની બેદરકારી સામે ભારે રોષ। દિવાળીના તહેવારોના પગલે ડીસાની જૂની અને જાણીતી પીબી જ્વેલર્સ પેઢી ગ્રાહકો માટે લાવી ઇનામોની વણઝાર। ફરી સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ ઉજવવા જઈ રહેલી પેઢી 17 ડિસેમ્બર સુધી ખરીદી કરનાર ગ્રાહકોને એક એકથી ચડિયાતા 9,999 ઇનામો જીતવાની આપશે તક। બનાસકાંઠામાં શરદ પૂર્ણિમાએ ફરી ખીલી રાસ ગરબાની મોસમ। નડાબેટ ખાતે અમદાવાદની સંસ્થા દ્વારા શરદ પૂર્ણિમા પ્રસંગે આયોજિત ગરબામાં પાકિસ્તાન સરહદે તૈનાત બીએસએફ જવાનો મન મૂકીને ગરબે ઘૂમ્યા। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલ સોમવારે માં અંબાના દર્શન કરવા આવી રહ્યા હોય। પ્રધાનમંત્રીને આવકારવા અંબાજી મંદિર સજી ધજીને તૈયાર થઈ ગયું છે, જ્યારે પોલીસ સહિતની સુરક્ષા એજન્સીઓ પણ સ્ટેન્ડ ટુ પોઝિશનમાં આવી ગઈ છે। બનાસકાંઠાના ગૌરવસમાં પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આવતીકાલ સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માં અંબાના દર્શને આવી રહ્યા હોય। વહીવટીતંત્રએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે। આ વખતે નરેન્દ્ર મોદીના આગમનના પગલે અંબાજીમાં સ્વચ્છતા પર ખાસ ધ્યાન અપાઈ રહ્યું છે। 2,000 જેટલા સ્વયંસેવકો અને 400 જેટલા સફાઈ કર્મચારીઓ આખા અંબાજીમાં સફાઈ કરી રહ્યા છે। આ ઉપરાંત વડાપ્રધાનના આગમનને લઈ મા અંબાના મંદિરને પણ ફૂલોથી શણગારવામાં આવ્યું છે। પોલીસ દ્વારા પણ ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। અધિકારીઓ અને વહીવટીતંત્ર દ્વારા દરેક વ્યવસ્થાનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। ઉચ્ચ અધિકારીઓ દ્વારા હેલીપેડ, અંબાજી મંદિર, નરેન્દ્ર મોદીના મંદિર જવાના રૂટ, રસ્તા વગેરે ખાસ જગ્યાઓનું ચેકિંગમાં કરવામાં આવી રહ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે હેલિકોપ્ટરથી અંબાજી નજીકના ચીખલા ખાતે બનાવેલા હેલીપેડ પર ઉતરશે અને અંબાજી મંદિરમાં દર્શન કરી મા અંબાની પૂજા અર્ચના કરશે। અંબાજીમાં તેમનો કાર્યક્રમ લગભગ 30 મિનિટ જેટલો રહેશે। ત્યારબાદ તેઓ હેલિકોપ્ટર દ્વારા આગળના કાર્યક્રમમાં જવા રવાના થશે। તો કાલે માનનીય પ્રધાનમંત્રીશ્રી જે છે અંબાજી મંદિરમાં પૂજા અને દર્શનના માટે આવવાના છે અને ટોટલ 1.5 કલાકનો જ પ્રોગ્રામ છે। સાહેબ આવશે, એમની પૂજા અર્ચના જે પણ કરવાની છે કરશે અને પછી રવાના થશે અને સાહેબના સ્વાગત માટે સમગ્ર તંત્ર દ્વારા 3-4 દિવસથી સફાઈનું ઝુંબેશક આયોજન કરવામાં આવ્યું છે। સમગ્ર ગામની અંદર 2,000થી વધારે વોલેન્ટિયર્સ અને 400થી વધારે સફાઈના માણસો લોકો મળીને આખા ગામની સાફ સફાઈ કરી રહ્યા છે અને આ પ્રકારની વ્યવસ્થા જે શ્રીયંત્ર આવ્યું છે અંબાજી મંદિરમાં શું એનું લોકાર્પણ અત્યારે કાલના કાર્યક્રમમાં શ્રીયંત્રનો કોઈ કાર્યક્રમ નથી। વડગામના છાપી પંથકમાં ઇઝરાયલ બાયકોટના સ્ટીકર લાગતા ખળભળાટ મચ્યો છે। ઇઝરાયલ અને હમાસ વચ્ચે હાલ ચાલી રહેલા યુદ્ધ વચ્ચે છાપી પંથકમાં લાગેલા બાયકોટ ઇઝરાયલના પોસ્ટરો ચર્ચાનો વિષય બન્યા છે। કોઈ અજાણ્યા શખ્સોએ યુદ્ધની સ્થિતિમાં વિવાદિત પોસ્ટરો લગાવી શાંતિ ડહોળવાનો પ્રયાસ કરતા એક્શનમાં આવી છાપી પોલીસે કેટલાક પોસ્ટરો દૂર પણ કરાવી દીધા છે। આ મામલે પોલીસે પોસ્ટરો લગાવનાર તત્વોની ઓળખ માટે આસપાસના સીસીટીવી ખંગોળી પોસ્ટરો લગાવનાર શખ્સોને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે।
ડીસા વાર્ડન રોડ પરના જૂના ડીસા હાઈવે પર ડમ્પર અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાતા અફરાતફરી મચી હતી। આ અકસ્માતમાં એસટી બસમાં બેઠેલા 6 મુસાફર ગવાયા હતા। ઇજાગ્રસ્ત મુસાફરોએ જ ડમ્પર ચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી। બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી રખડતા પશુઓના કારણે વારંવાર માર્ગ અકસ્માત સર્જાઈ રહ્યા છે, ત્યારે આજે ડીસા તાલુકાના જૂના ડીસા હાઈવે પર સતારા સહિત દરગાહ પાસે અચાનક ગાય વચ્ચે આવી જતા ડમ્પર પાછળ એસટી બસ ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો। આ ઘટના વખતે બસમાં સવાર 6 જેટલા મુસાફરોને ગંભીર ઇજાઓ થતા તેમને 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા। ડમ્પર ચાલકે બ્રેક મારતા બસ ડમ્પર પાછળ ઘૂસી જતા અકસ્માત સર્જાયો હોવાની એસટી બસમાં સવાર મુસાફરોએ લેખિતમાં રજૂઆત કરી ડમ્પર ચાલક સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી। આ અકસ્માતમાં એસટી બસમાં બેઠેલા શાંતિલાલ મફતલાલ ઠક્કર, ભીખીબેન રતનસિંહ, નંદાબેન વિશાલભાઈ, સોનલબા ભરતસિંહ, દનીબા ઇતસિંહ અને બેચરભાઈ ઇન્દ્રભાઈને ઇજાઓ થતા તેમને સારવાર અર્થે ખસેડાયા હતા। એસટી નિગમના થરાદ ડેપોમાં છત ઉપરથી પતરા ઉડ્યાના 5 મહિના બાદ પણ જેસે તે સ્થિતિ જોવા મળી રહી છે। થરાદ એસટી ડેપોની છત ઉપરના પતરા વાવાઝોડા વખતે ઉડી ગયા હતા। આ ઘટનાને 5 મહિના વીતવા આવ્યા છતાં હજી સુધી નવા પતરા નાખવાની તસ્દી લેવાઈ નથી, જેથી મુસાફર જનતાને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। હાલ નિગમની બાંધકામ શાખાની બેદરકારીના પગલે મુસાફરોને તડકામાં ઊભું રહેવું પડતું હોય મહિલા બાળકો અને વૃદ્ધોને ભારે પરેશાની વેઠવી પડે છે। બનાસકાંઠામાં ગત જૂન માસમાં વાવાઝોડું ત્રાટકતા અનેક જગ્યાએ વૃક્ષો, પતરા અને નળિયા ઉડી ગયા હતા અને થાંભળા પણ પડી ગયા હતા। આ ચક્રવાત વખતે થરાદ એસટી ડેપોમાં છતની આગળના ભાગે નાખેલ ફાઇબરના પતરા પણ વાવાઝોડામાં ઉડી જતા એસટી વિભાગ દ્વારા સર્વે કરી નવા પતરા નાખવાનું એસ્ટિમેન્ટ બનાવાયું હતું, જેને આજે 6 મહિના વીતવા છતાં નવા પતરા ચડ્યા નથી। આખું ચોમાસું એસટી ડેપોમાં વરસાદનું પાણી પડવાના કારણે મુસાફર જનતાએ ભારે મુશ્કેલીનો સામનો કર્યો હતો। ભાદરવામાં આકરા તડકા બાદ હવે શિયાળાની ઠંડીમાં પણ મુસાફર જનતાને મુશ્કેલીનો સામનો કરવો પડે એમ છે, ત્યારે નવા પતરા નાખવામાં એસટી ડેપો તંત્રને કયો ગ્રહ નડી રહ્યો છે એવો સવાલ પણ મુસાફર જનતા પૂછી રહી છે, ત્યારે જવાબદાર અધિકારીઓ આ મામલે ગંભીર બની યોગ્ય કાર્યવાહી હાથ ધરે તે ઈચ્છનીય છે। ધાનેરા શહેર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી સંગમ મહોત્સવની ઉજવણી અંતર્ગત આજે પથ સંચાલન યોજાયું હતું। આ પથ સંચાલન દરમિયાન નગરમાં રાષ્ટ્રભક્તિનો અનેરો રંગ જામ્યો હતો। પથ સંચાલનનું ઠેર ઠેર સ્વાગત કરાયું હતું। આ મહોત્સવમાં ભારતના ભવ્ય વારસાના દર્શન કરાવતી વિવિધ ઝાંખીઓ પણ આકર્ષણનું કેન્દ્ર બની છે। સાથે અને એક તાલે પથ સંચાલનમાં જોડાયેલા યુવાનો, વડીલો અને બાળકોએ આજે ધાનેરા શહેરમાં પથ સંચાલન કર્યું હતું। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકરો દ્વારા ધાનેરા ખાતે છેલ્લા 3 દિવસથી શતાબ્દી સંગમ મહોત્સવની ઉજવણી થઈ રહી હોય ધાનેરા શહેર રાષ્ટ્રભક્તિના રંગે રંગાયેલું નજરે પડી રહ્યું છે। ધાનેરા તાલુકાના દરેક ગામ અને દરેક શેરી મહોલ્લામાંથી આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકરો પૂર્ણ ગણવેશમાં સજ્જ થઈ પથ સંચાલનમાં જોડાયા હતા। એક સાથે હજારો સ્વયંસેવકો બે અલગ અલગ રૂટોમાં પથ સંચાલન રૂપે આગળ વધ્યા હતા। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના બેન્ડ અને ધૂનના તાલે સંચાલન ધાનેરાના જાહેર માર્ગો અને રહેણાંક વિસ્તારોમાં આગળ વધ્યું હતું। અગાઉથી નક્કી કરેલા આયોજન અને રૂટ પ્રમાણે સંચાલનનું આગમન થતાં જે તે વિસ્તારની જનતાએ
ઉમળકા સાથે સંઘના ધ્વજનું સન્માન કર્યું હતું. નગરમાં ચારે કોર ભારત માતા કી જય અને વંદે માતરમના નાદ સાથે પથ સંચલનનું ભવ્ય સ્વાગત કરાયું હતું. પુષ્પોની વર્ષા વચ્ચે રાષ્ટ્રીયતાના નાદ સાથે આજે ધાનેરા શહેર ગુંજી ઉઠ્યું હતું. વર્ષ 1968થી શરૂ થયેલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં આજે હજારો સ્વયંસેવકોની હાજરી વડીલો અને આગેવાનોની હિંમત વધારી રહી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પ્રથમ શાખામાં જોડાયેલ કાંતિભાઈ ત્રિવેદીએ આ અનેરા અવસરની ઉજવણીનો રાજીપો વ્યક્ત કરી વધુ ને વધુ કાર્યકરોને સંઘમાં જોડાવા આહવાન કર્યું હતું. ધાનેરા નગરમાં 1968માં RSS એટલે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના હાઈસ્કૂલ ડીવી પારેખ હાઈસ્કૂલના પાછળના ભાગે જે કેળાનું ઝાડ હતું એના નીચે કરવામાં આવી હતી. આ પ્રેરણા અમને ધાનેરા હાઈસ્કૂલમાં ધીરુસિંહજી રાજપૂત જે હતા શિક્ષક હતા અંગ્રેજી વિષયના એમને અમને પ્રેરણા આપી અને શરૂઆતમાં એ શાખા ચાલુ કરી એના પછી ધીરે ધીરે બધા કાર્યકર્તા જોડાતા ગયા અને વટવૃક્ષ બનતું ગયું અને આજ એ વટવૃક્ષને હું જોઈ રહ્યો છું અને એ જેવી રીતે ઝાડને પાણી પીને કેવું એકદમ પ્રલ્લવિત થાય એવી રીતે આ સંઘ આજે વિકાસ પામ્યો છે અને દેશને એની પણ જરૂરિયાત છે અને આજે એ નિમિત્તે જ આ પથ સંકલન રાખવામાં આવ્યું હતું. પથ સંકલનથી બીજા જે કાર્યકર્તા એટલે જે સંશોકો છે જે માણસ જે યુવાનો છે એને પણ પ્રેરણા મળે કે આપણે આવા કાર્યક્રમમાં જવું જોઈએ અને આ કાર્યક્રમમાં જવાથી દેશ ભાવના પણ જાગે અને આ સંસ્થા દેશના ભાવના માટે રાષ્ટ્ર માટે સમાજ માટે એના હાથે પ્રેરિત છે, સેવા કાર્યો પણ કરે છે, આ એનું મહત્ત્વ છે. તો દરેકને સંશોકોને પણ હું કહું છું કે એ વખતે ભલે પરિસ્થિતિ ગમે તેવી હોય પણ આજ પરિસ્થિતિ એકદમ સાનુકૂળ છે તો દરેકે આ સંસ્થામાં ભાગ લેવો જોઈએ, આવવું જોઈએ અને પ્રોત્સાહિત કરવી જોઈએ એટલે મારી નમ્ર પ્રાર્થના. વર્ષ 1925થી શરૂ થયેલ સંઘના અવિરત પ્રવાહને 2025માં 100 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે શતાબ્દી વર્ષની ઉજવણીના પૂર્વે આયોજનના ભાગરૂપે સંઘ દ્વારા રાષ્ટ્ર જાગરણના માટે તાલુકાના એકત્રીકરણ હેતુ ધાનેરા ખાતે શતાબ્દી સંઘ મહોત્સવની ભવ્ય ઉજવણી થઈ રહી છે ત્યારે પથ સંચલનના અલગ અલગ રૂટો ઉપર ધાનેરાની સરકારી અને પ્રાથમિક શાળાઓએ ભારત વર્ષના ઇતિહાસ અને ભારતની ધાર્મિકતા સાથે ધર્મની માહિતી આપતી ઝાંખીઓ રજૂ કરી હતી જેમાં ખાસ કરીને પુરાતન કાલ અને આજના આધુનિક યુગનો સમાવેશ કરાયો હતો. આજની પેઢી વ્યસન તરફ ધકેલાઈ રહી છે તે વિષય પર પણ વિસ્તૃત માહિતી આપતી ઝાંખી રજૂ થઈ હતી. સાથે ભારત દેશના અલગ અલગ રાજ્યના પોશાક સાથે નવદુર્ગાના દર્શન કરાવતી ઝાંખી પણ રજૂ કરાઈ હતી. શતાબ્દી સંઘ મહોત્સવ અંતર્ગત આજે ધાનેરા શહેરમાં રાષ્ટ્રીયતા સાથે ભારતની ધાર્મિકતાના પણ દર્શન થયા હતા. ધાનેરા નગરમાં શતાબ્દી સંગમ મહોત્સવ નિમિત્તે સંચલનના રૂટ ઉપર કુલ 9 ઝાંખીઓ રજૂ કરવામાં આવી. સંચલનના 2 રૂટ હતા, 2 ઝાંખીઓ સામાન્ય રહી, 4 ઝાંખીઓ રૂટ નંબર 1 ઉપર રહી અને 3 ઝાંખી રૂટ નંબર 2 ઉપર રહી. માધવડેરી પાસે ઉપવેદ સ્કૂલની ઝાંખી રહી, તે પણ સમાજને બોધ આપતી હતી. તેનાથી આગળ સક્સેસ સ્કૂલે વ્યસન મુક્તિની રજૂઆત કરી. જૈન ધર્મની ઝાંખી રજૂ કરતી ભગવાન મહાવીરના જીવનની એ પણ એક ઝાંખી થઈ. સ્વામિનારાયણ ધર્મ જે છે એ સ્વામિનારાયણ ધર્મની બાળકોમાં સંસ્કાર જળવાઈ રહે તે માટે ઘર સભાની ઝાંખી થઈ. પોતાનું રક્ષણ થાય તે માટે વીએન સવાણી દ્વારા નિયુદ્ધની એક ઝાંખી થઈ. બીજી ઝાંખી યોગ મુદ્રા શિશુ મંદિર દ્વારા રજૂ થઈ કે જેનાથી ફિટનેસ જળવાઈ રહે. નવદુર્ગાની એક ઝાંખી ડીબી પારેખ હાઈસ્કૂલ વતી થઈ કે જેથી સમાજમાં માતૃશક્તિનું જે મહત્ત્વ છે એ દેખાય. તાલુકા શાળા દ્વારા વિવિધ પ્રકારની વીરાંગનાઓ અને સ્વાતંત્ર્ય સેનાનીઓની પણ એક સુંદર ઝાંખી થઈ. નેશનલ શાળાએ વિવિધ રાજ્યના પોશાકો સાથે વિવિધ રાજ્યની સંસ્કૃતિઓ દર્શાવી. લોકોને પણ ખૂબ જ આ ઝાંખીઓ ગમી. દરેક લોકોએ ઝાંખીઓને નિહાળી પુષ્પથી એનું સ્વાગત કર્યું અને લોકોને પ્રેરણા આપતી આ ઝાંખીઓ લોકોના આકર્ષણનું કેન્દ્ર પણ બની રહી. સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું
ધાનેરાના ધાખા ગામની સીમમાં વીજ તાર તૂટી પડતા ઘાસચારો આગમાં લપેટાતા દોડધામ. મામાના ખેતરમાં ખેતી કરતો ભાણેજ જીવતો ભૂંજાઈ ગયો. મૃતકની માતા પણ ગંભીર હદે દાઝી. વીજ તંત્રની બેદરકારી સામે ભારે રોષ. દિવાળીના તહેવારોના પગલે ડીસાની જૂની અને જાણીતી પીબી જ્વેલર્સ પેઢી ગ્રાહકો માટે લાવી ઇનામોની વણઝાર. ફરી સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ ઉજવવા જઈ રહેલી પેઢી 17 ડિસેમ્બર સુધી ખરીદી કરનાર ગ્રાહકોને એક એકથી ચડિયાતા 9,999 ઇનામો જીતવાની આપશે તક. બનાસકાંઠામાં શરદ પૂર્ણિમાએ ફરી ખીલી રાસ ગરબાની મોસમ. નડાબેટ ખાતે અમદાવાદની સંસ્થા દ્વારા શરદ પૂર્ણિમા પ્રસંગે આયોજિત ગરબામાં પાકિસ્તાન સરહદે તૈનાત બીએસએફ જવાનો મન મૂકીને ગરબે ઘૂમ્યા. તો જોતા રહો પીકે ન્યૂઝ ચેનલ. Excuse me, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં નહીં નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે. ઓ મારો મારો, ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થઈ શું છે યાર? જી હા, કમિશનર સાહેબનું ઘર ના આગળ રાઈટમાં. ટાટા બ્રુસ્કો પ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાટ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક VIP વાળી ફીલિંગ. ગયા વર્ષે જીરાના પાકમાં કઈ મજા જ ના આવી. ગમે તે બિયારણ વાવો તો મજા ક્યાંથી આવે? અમે બધાએ તો અવનીનું જીરું વાવીને અઢળક નફો મેળવ્યો. અવની સીડ્સનું જીરું બીજા જીરા કરતા અલગ જ છે. એ કેવી રીતે? જે આપે વધુ ડાળીઓ વાળો ઘટાદાર છોડ, જેથી મળે છે અઢળક ઉત્પાદન અને સુકારો આવવાની ચિંતા પણ ઓછી. ભારતભરમાં સૌથી વધુ વેચાતું અવની સીડ્સ લિમિટેડનું રિસર્ચ જીરું અવની 111 અને અવની 121. અવનીનું જીરું વાવજો, જેથી પાછળથી પસ્તાવું ના પડે. હવે મફતલાલ ફેમિલી શોપ ડીસામાં. શું વાત કરે છે, સાચે? હા હા, મફતલાલ મિલની ક્વોલિટી ક્લોથિંગ લાઈન, એ પણ 50% સુધીના સ્પેશિયલ ડિસ્કાઉન્ટ પર. નવરાત્રી સ્પેશિયલ કુર્તા ફક્ત 499 થી શરૂ. મફતલાલ ફેમિલી શોપ, દુકાન નંબર 2428B, રામા બિઝનેસ હબ, આનંદ હોટલ પાસે અને દાંતીવાડા કોલોની સામે, ડીસા. બનાસકાંઠામાં બેંગ્લોરની હિરાઉદ્યોગની કંપની વી ડાઇમ એક્સપોર્ટ LLP લાવી રત્ના કલાકારો માટે રોજગારી મેળવવાની સોનેરી તક. પાલમપુર બાદ હવે જૂના ડીસા, ગઢ, ધાનેરામાં 3 બ્રાન્ચ માટે જોઈએ છે અનુભવી રત્ન કલાકારો. લાભ પાચમથી શુભ શરૂઆત. હીરાના રપતી લઈ હીરાના દાગીના બનાવતી કંપની હવે આપણા બનાસકાંઠામાં. જોઈએ છે અનુભવી હીરાના કારીગર તથા મેનેજર સ્ટાફ, તો આજે સંપર્ક કરો વી ડાઇમ એક્સપોર્ટ LLPની આ બ્રાન્ચનો. વિરામ બાદ સ્વાગત છે. બનાસકાંઠામાં દુર્ઘટનાઓના દોર વચ્ચે ધાનેરા નજીક દાખા ગામની સીમમાં ખેતર પરથી વીજ વાયર તૂટી પડતા ઘાસચારો આગમાં લપેટાઈ ગયો હતો. આ ઘટનામાં 12 વર્ષનો બાળક જીવતો ગુંજાઈ જતાં અરેરાટી મચી ગઈ છે. આ દુર્ઘટનામાં મૃતક બાળકની માતા પણ ગંભીર હદે દાઝી ગઈ છે. વીજતંત્રની ઘોર બેદરકારીના પગલે સર્જાયેલી આ કરુણ ઘટનામાં ધાનેરા તાલુકાના દાખા ગામની સીમમાં ખેતર પરથી પસાર થતો વીજવાયર તૂટી પડતા તણખા જરતા ખેતરમાં પડેલો ઘાસચારો આગમાં લપેટાઈ ગયો હતો. આ ઘટના વખતે પોતાના મામાના ખેતરમાં ભાગ રાખી વાવણી કરતો ભાણેજ આગમાં લપેટાઈ જતાં તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.
મળતી માહિતી મુજબ ધનેરા તાલુકાના દાખા ગામની સીમમાં આજે બનેલી ઘટનામાં માતાની નજર સામે બાળક આગમાં લપેટાઈ મોતને ભેટ્યો હતો. ખેતર પરથી પસાર થતો વીજવાયર તૂટી પડતા ઘાસચારામાં આગ લાગતા અફરાતફરી મચી હતી. આસપાસના લોકોના જણાવ્યા અનુસાર આગમાં લપેટાયેલા માતા પુત્રને બચાવવા ખૂબ પ્રયાસો કરાયા હતા. જો કે ખેતર માલિકનો 12 વર્ષીય ભાણેજ આગમાં ભળતું થઈ જીવતો ગુંજાઈ ગયો હતો. જ્યારે મૃતક બાળકની માતા પ્યારીબેન ભીલ પણ ગંભીર હદે દાઝી જતા પાલમપુર ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા. ધાનેરા તાલુકાના વીડ ગામના ગરીબ આદિવાસી પરિવાર સાથે બનેલી આ દર્દનાક ઘટનાના પગલે આદિવાસી સમાજ સહિત પંથકમાં ઊંડા આઘાતની લાગણી પ્રસરી ગઈ છે. તાલુકા મથક લાખણીની બાવળધરા પર યોજાનાર સહસ્ત્ર ચંડી મહાયજ્ઞની તડામાર તૈયારીઓ પૂર્ણતાના આરે પહોંચી ગઈ છે. આસોવદ ત્રીજથી આસોવદ તેરસ એટલે કે ધનતેરસ સુધી ચાલશે. ભારતની ભૂમિ સનાતન ધર્મને વરેલી ઋષિ મુનિઓની ભૂમિ છે, જેમાં સમયે સમયે ધાર્મિક કાર્યો સંપન્ન થતા રહે છે. ત્યારે બનાસકાંઠાના લાખણીની પાવનધરા પર રાજેશ્વર ભગવાન મંદિરમાં મહંત રામગીરી બાપુની પ્રેરણાથી રાજેશ્વર આંજણા ટ્રસ્ટ મંડળના સહયોગથી વિશ્વ કલ્યાણ અર્થે સહસ્ત્ર ચંડી હવનનું આયોજન કરાયું છે. સમસ્ત આંજણા ચૌધરી સમાજના સહયોગથી રાજારામ મંદિર લાખણી ખાતે આસોવદ ત્રીજથી તેરસ એટલે કુલ 11 દિવસ સહસ્ત્ર ચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, જેની યજ્ઞશાળા પ્રવચન મંડપ ભોજનશાળા વગેરેના શામિયાણા બંધાઈને તૈયાર થઈ ગયા છે. આવું શુભ કાર્ય કરવા પ્રેરણારૂપ બનેલ મહંત રામગીરી બાપુ તેમજ સાધુ સંતોની વિશેષ હાજરી આપી આ યજ્ઞમાં સતત માર્ગદર્શન અપાશે. આ પ્રસંગે સમસ્ત આંજણા સમાજના આગેવાનો અને કાર્યકરોએ આ સહસ્ત્ર ચંડી હવનના દર્શનનો લાભ લેવા જાહેર જનતાને અનુરોધ કર્યો છે. તહેવારોની મોસમમાં તમને કિંમતી ભેટ આપવા ગુણવત્તાના પ્રતિક સમાન સોની પ્રભુદાસ બુદરદાસ વેલર્સ પેઢી એકદમ તૈયાર છે. આ પેઢી તહેવારોને યાદગાર બનાવવા માટે હેડવે બિઝનેસ સોલ્યુશન સાથે સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ લઈને આવ્યું છે, જેમાં 9999 ઇનામો ગ્રાહકોને ભેટ સ્વરૂપે આપવામાં આવશે. અમારે ત્યાં અત્યારે નવરાત્રિ અને દિવાળીની સિઝન ચાલી રહી છે, એમાં પણ અમે સોને પે સુહાગા જેવું જે અત્યારે ચાલુ કરી રહ્યા છીએ, એમાં સુવર્ણ સૌભાગ્ય ઉત્સવની જે સ્કીમ લાવી રહ્યા છે એનો ઉત્સવ મનાવી રહ્યા છે, તો એમાં આપ જોડાઓ. વર્ષ 1960 થી ડીસસ સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં સોના ચાંદીના દાગીના માટે ગુણવત્તાનું પ્રતીક બની ગ્રાહકોનો વિશ્વાસ જીતવામાં સફળ રહેલી પીબી જ્વેલર્સ હંમેશા ગ્રાહકોની ખુશીનો વિચાર કરે છે. પોતાના ગ્રાહકોને તહેવારોમાં યાદગાર ભેટ આપવા માટે ગત વર્ષે આ પેઢી સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ નામની યોજના લાવી હતી, જેને અપાર સફળતા મળી હતી. ત્યારે ગ્રાહકોના પ્રતિસાદને પગલે ફરી એકવાર વર્ષ 2023ની દિવાળીની સિઝનમાં પણ પીબી જ્વેલર્સ દ્વારા હેડવે બિઝનેસ સોલ્યુશન સાથે મળીને સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ 2023 લાવી છે, જેમાં પીબી જ્વેલર્સમાંથી 10,000ની ખરીદી કરનાર ગ્રાહકને એક કૂપન આપવામાં આવશે. બાદમાં આ કૂપનોનો ડ્રો કરી ગ્રાહકોને 9999 ઇનામો જીતવાનો અવસર આપવામાં આવશે. આ ઇનામોમાં મર્સિડીઝ બેન્ઝ કાર, ટાટા સફારી, ટોયોટો ઇનોવા, કિયા કેરેસ અને ટાટા 5 જેવી વૈભવી કારોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અન્ય ઇનામો પણ સામેલ છે. આગામી સમયમાં પુષ્ય નક્ષત્ર, ધનતેરસ અને દિવાળીના તહેવારોમાં સોના ચાંદીના દાગીનાની ખરીદી કરતા ગ્રાહકોને આ યોજનાનો લાભ મળી રહેશે. આ યોજનાનો લાભ મેળવવા ગ્રાહકોએ 17 ડિસેમ્બર સુધી પીબી જ્વેલર્સમાંથી ઓછામાં ઓછી 10,000ની ખરીદી કરવી પડશે. આ યોજના અંતર્ગત પ્રત્યેક 10,000ની ખરીદી પર એક કૂપન આપવામાં આવશે અને તેમાંથી ડ્રો કરવામાં આવશે. પોતાના ગ્રાહકો વધુ ને વધુ ઇનામો મેળવે તે માટે પીબી જ્વેલર્સના પ્રોપ્રાઇટર પણ ઉત્સાહિત જણાઈ રહ્યા છે અને આ યોજનાનો લાભ લેવા માટે ગ્રાહકોને અનુરોધ કરી રહ્યા છે. હું કલ્પેશ સોની, ડિરેક્ટર ઓફ પીબી જ્વેલર્સ. પીબી જ્વેલર્સ હંમેશા હરદમ ગ્રાહકલક્ષીના વિચારોને લઈને જ એની પ્રોડક્ટો, એની યોજનાઓ બધી લોન્ચ કરતા હોય છે. તો આ વખતે પણ અમે અમારા શોરૂમની અંદર એક ગ્રાહકલક્ષી સ્કીમ ચાલુ કરેલી છે, જે અમારા મિત્રો, સ્નેહીઓ, પરિવારજનો માટેની છે આરિયા, અને એક સેલ્સ પ્રમોશન ઓફર છે આરિયા. અને આ સ્કીમની અંદર આપે માત્ર 10,000 રૂપિયાની આપે ખરીદી કરવાની હોય છે. એ ખરીદી કરવામાં આપને એક લકી ડ્રોની કૂપન મળતી હોય છે,
એની કૂપન અમારા બમ્પર ડ્રોમાં આવતી હોય છે. એમાં બમ્પર ડ્રોમાં આ વખતે અમે 5 કાર રાખેલી છે. એમાં પંચ છે, કિયા કેરેન્સ છે, ટોયોટા ઇનોવા છે, સફારી છે અને મર્સિડીઝ બેન્ઝ છે. આવી બધી કારો છે, તેનો આપ લાભ લઈ શકો છો. તો આ લાભ લેવા માટે અમારા શોરૂમ પર આપ પધારો, 10,000 રૂપિયાની ખરીદી કરો અને આ ડ્રોનો જે જાન્યુઆરીમાં ડેટ નક્કી થઈ નથી પણ એ તરફમાં ડ્રો આવી જશે. 17 ડિસેમ્બર સુધી આ સ્કીમ અમારી ચાલુ છે અને સ્કીમ અમારી ઓર્ગેનાઇઝ હેડવે બિઝનેસ સોલ્યુશન અમદાવાદ તરફથી છે અને આ સ્કીમની અંદર અમે નામાંકિત જ્વેલર્સો અંદર જોડાયેલા છીએ અને ગ્રાહકોને મેક્સિમમ ફાયદો થાય. અને અત્યારે અમે અમારા શોરૂમની અંદર પણ અત્યારે HUID કોડ ઉપર, જે ભારત સરકાર અત્યારે ઘરેણા ઉપર વધારે જોર લઈ રહ્યું છે કે એવી ક્વોલિટી સારી હોવી જોઈએ, તો PB જ્વેલર્સ સિદ્ધાંતમાં પ્યોરિટી, શ્યોરિટી અને ક્વોલિટીના સિદ્ધાંતથી પણ કામ કરી રહ્યું છે. તો પ્યોરિટીમાં અમે અમારા શોરૂમ પર HUID કોડના દાગીનાનું વેચાણ કરી રહ્યા છીએ. તો આપ અમારા શોરૂમ પર આવો અને HUID દાગીના જોઈ અને માર્કો જોઈ અને એની ખરીદી કરો, જેથી કરીને તમે ક્યાંય અવિશ્વાસમાં ક્યાંય ન આવો અને પ્યોરિટી તમને બહુ સારી સ્ટાન્ડર્ડ મળે. તો આપ જરૂર બધાવો. મોસ્ટ વેલકમ. થેન્ક યુ. ફરી સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું બનાસકાંઠામાં શરદ પૂર્ણિમાએ ફરી ખીલી રાસ ગરબાની મોસમ. નડાભેટ ખાતે અમદાવાદની સંસ્થા દ્વારા શરદ પૂર્ણિમા પ્રસંગે આયોજિત ગરબામાં પાકિસ્તાન સરહદે તૈનાત BSF જવાનો મન મૂકીને ગરબે ઘૂમ્યા. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. November 2023 સુધીમાં TVS ટુ વ્હીલર ખરીદો અને મેળવો પૂરા પૈસા પરત. જી હા, અગવાન TVS ઉજવી રહ્યું છે તહેવારોનો મહાઉત્સવ. તહેવારો દરમિયાન થયેલ વેચાણનો કરાશે ભવ્ય લકી ડ્રો, જેમાં સોના ચાંદીના સિક્કા, LED TV, સ્માર્ટફોન, રોકડ રકમ સહિત જીતો, આકર્ષક ઇનામો, નિયમો અને શરતો લાગુ. તો આજે જ સંપર્ક કરો અગવાન TVS, તનુ મોટર્સ શોરૂમ પાસે, આબુ હાઈવે, પાલનપુર. મોબાઈલ 7228013672. અવની સીડ્સ નું જીરું બીજા જીરા કરતા અલગ જ છે, જે આપે વધુ ડાળીઓ વાળો ઘટાદાર છોડ. અવની 111 અને અવની 121. અવની નું જીરું વાવજો. હવે મફતલાલ ફેમિલી શોપ ડીસામાં. શું વાત કરે છે, સાચે? હા હા, મફતલાલ મિલની ક્વોલિટી ક્લોથિંગ લાઈન, એ પણ 50% સુધીના સ્પેશિયલ ડિસ્કાઉન્ટ પર. નવરાત્રી સ્પેશિયલ કુર્તા ફક્ત 499 થી શરૂ. મફતલાલ ફેમિલી શોપ, દુકાન નંબર 2428B, રામા બિઝનેસ હબ, આનંદ હોટલ પાસે અને દાંતીવાડા કોલોની સામે, ડીસા. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઈટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફૂલી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વાર્ડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99-250-91-438, 99-250-91-439.
પ્રોગ્રામ બાદ સ્વાગત છે. ભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલ નડાબેટ ખાતે શરદ પૂનમની રાત્રે ગરબાનો રંગ જામ્યો હતો. સરહદની સુરક્ષામાં સદાય વ્યસ્ત જવાનો માટે અમદાવાદ સ્થિત શિવમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નડાબેટ ખાતે ગરબાનું ભવ્ય આયોજન કરાતા સરહદે પણ સાંસ્કૃતિક માહોલ સર્જાઈ ગયો હતો અને બીએસએફના જવાનો પણ લોકો સાથે ગરબે ઘૂમી આનંદ માણ્યો હતો. માતાજીની આરાધનાનો અનેરો ગણાતો નવરાત્રિનો તહેવાર ગુજરાતના સૌથી લાંબા ઉત્સવ તરીકે જાણીતો છે. નવરાત્રિમાં લોકો માતાજીની આરાધના સાથે સાથે ગરબે રમવાનો આનંદ લે છે. ત્યારે ભારત પાકિસ્તાનની સીમા પર નડાબેટ ખાતે શરદ પૂર્ણિમાએ યોજાયેલ ગરબામાં બીએસએફના જવાનો પણ ગરબામાં સહભાગી થયા હતા. અમદાવાદ સ્થિત શિવમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શરદ પૂર્ણિમાએ નડાબેટ ખાતે બીએસએફના જવાનો માટે ગરબાનું વિશેષ આયોજન કરાયું હતું. સરહદી સુરક્ષામાં સદાય વ્યસ્ત રહેતા જવાનો માટે આ ગરબાનું આયોજન ઘર આંગણે માતાજીની આરાધનાનું પર્વ પુરવાર થયું હતું. ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક અને ચેરમેન ડોક્ટર પ્રકાશ કુર્મીએ જણાવ્યું હતું કે અમારું ટ્રસ્ટ સામાન્ય રીતે સરહદ પર બીએસએફના જવાનોની આરોગ્ય ચકાસણી માટે મેડિકલ કેમ્પ કરતું આવ્યું છે. આ ઉપરાંત આ જવાનોને તેમની ફરજમાં સહુલિયત રહે તે માટે વિવિધ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવે છે. છેલ્લા 5-1 વર્ષથી સરહદના જવાનો પણ નવરાત્રિના પર્વમાં સહભાગી થઈ શકે તે માટે ટ્રસ્ટ દ્વારા ગરબાનું આયોજન કરાય છે. શરદ પૂર્ણિમાએ નડાબેટ બોર્ડર પર જવાનો માટે ગરબાનું વિશેષ આયોજન કરાયું હતું, જેમાં જવાનો મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. શરદ પૂર્ણિમાની રાત્રે નડાબેટ ખાતે ગરબાનું આયોજન કરવામાં આવતા સીમા પર દેશની સુરક્ષા કરતા બીએસએફના જવાનો સાથે લોકોએ પણ ગરબે રમી આનંદ માણ્યો હતો. શિવમ ચેરિટેબલ ટ્રસ્ટ અમદાવાદ તરફથી દર વર્ષે બીએસએફના જવાનો માટે શરદ પૂર્ણિમાની રાત્રિએ ગરબાનું આયોજન કરવામાં આવે છે. અમારો હેતુ છે કે જે જવાનો ભારત પાકિસ્તાનની બોર્ડર ઉપર ચોકી કરે છે તે લોકોનું મનોબળ વધે, તેમને કંઈક એક શુષ્ક વાતાવરણમાંથી એક કંઈક સારા નવ ચેતના તરફ આવે, અને જે અમદાવાદથી અને આજુબાજુના વિસ્તારમાંથી ગ્રામ્ય વિસ્તારમાંથી જે અહીંયા આગળ બધા ગ્રામ્યજનો આવે છે એમની સાથે મળી અને એક સુંદર પ્રોગ્રામ એમને મળે. આ કાર્યની અંદર અમને ગુજરાત સરકાર, ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત, બીએસએફના આઈજી અને બીએસએફની તમામ ચોકીઓ તરફથી પણ અમને મદદ મળે છે. આ ઉપરાંત અહીંયા લલ્લુજી એન્ડ કંપની જે અહીંયાનું મેનેજમેન્ટ કરે છે એમનો પણ અમને સહકાર મળ્યો છે. રસના ઇન્ડસ્ટ્રી ફિરોઝ ખંભાતા સાહેબના ટ્રસ્ટ તરફથી પણ અમને પૂરો સહકાર મળ્યો છે. અને આજુબાજુના સ્કૂલના શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ, મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ, તેમના પ્રિન્સિપાલ, સ્ટાફ અને તમામ વ્યક્તિઓ તરફથી અમને ખૂબ સહકાર મળે છે. આપનું નામ? મારું નામ પરેશ પાઠક છે. હું આ ટ્રસ્ટની અંદર એક ટ્રસ્ટી છું. ઓકે, થેન્ક યુ. આજે શરદ પૂર્ણિમાના દિવસે શિવમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમારી ધારપુરની જીએમએનએસ મેડિકલ કોલેજ
ફર્સ્ટ યર MBBS સ્ટુડન્ટ તથા ફેકલ્ટીઓ માટે નળાબેટ ખાતે જે આપણા દેશની રક્ષા કરતા જવાનોએ ની સાથે એક સરસ નવરાત્રિનું એક આયોજન કરેલું હતું, એના માટે શિવમ ચેરિટેબલ ટ્રસ્ટનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ એક ભવ્ય આયોજન હતું જેમાં અમે બધાએ ભેગા મળીને કુટુંબની જેમ BSFના જવાનો સાથે આજે એક સરસ પૂર્ણિમાનો સરસ ઉત્સવ ઉજવ્યો. આપનું નામ? મારું નામ ડૉક્ટર રોહિત પૂજા. ક્યાંથી? ધારપુર મેડિકલ કોલેજ. ઓકે. શિવમ ચેરિટેબલ ટ્રસ્ટના ફાઉન્ડર ડૉક્ટર પ્રકાશ કુર્મી, જે દર વર્ષે જવાનો માટે કંઈક ને કંઈક નવું કરતા હોય છે અને એમને જવાનોને ઉત્સાહિત કરવાનો ખૂબ જ ઉત્સાહ છે, હું ડૉક્ટર પ્રકાશ કુર્મીનો આભાર માનું છું કે એ જવાનોને આવી જ રીતે પ્રોત્સાહિત કરતા રહે અને દર વર્ષે જવાનોના માટે કંઈક ને કંઈક નિત નવું કરતા રહે. આપનું નામ? સોનિયા ખન્ના. હું શિવમ ચેરિટેબલ ટ્રસ્ટની સેક્રેટરી છું. પાલનપુર ખાતે શરદ પૂર્ણિમા નિમિત્તે 7મા મુખબધિર ગરબા મહોત્સવનું સુંદર ગરબા મહોત્સવનું આયોજન કરાયું હતું. પાલનપુર અમદાવાદ હાઈવે પરના મંગલમૂર્તિ પાર્ટી પ્લોટ ખાતે શરદ પૂર્ણિમા નિમિત્તે યોજાયેલા રાસ ગરબામાં ઉત્તર ગુજરાતના મુખબધિર ભાઈ બહેનો સહિત અન્ય લોકોએ મોડી રાત સુધી ગરબાની રમઝટ બોલાવી હતી. આ પ્રસંગે સારું ગરબે રમેલા ખેલૈયાઓને આયોજકો દ્વારા નિર્ણાયકના માધ્યમથી નંબર આપી ઇનામ પણ અપાયા હતા. શરદ ઉત્સવમાં ઉત્તર ગુજરાતના મુખબધિરો એકબીજાના સંપર્કમાં આવે છે અને જો પસંદગી થાય તો તેમના લગ્ન પણ ગોઠવાય છે. આ આયોજનના માધ્યમથી તેમને નોકરીની તકો પણ મળે છે. આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ પટેલ, શિવરામભાઈ પટેલ, ડૉક્ટર ગિરધરભાઈ પટેલ, બનાસકાંઠાના બિલ્ડર એસોસિએશનના પ્રમુખ મહેશભાઈ પટેલ, મંત્રી પિયુષભાઈ જોશી સહિત મોટી સંખ્યામાં આગેવાનો તેમજ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ગરબાની રમઝટ બોલાવી હતી. આ 7મા રાસ ગરબાના સ્પોન્સર દાતા શ્રી મહેશભાઈ બી પટેલ, એમની જે અથાગ પ્રયત્ન અને અમારા પ્રયત્નથી એ સફળ થઈ જવા પામ્યો છે તેના અમે ખૂબ જ આભારી છીએ. અમે દર વર્ષે આવા કાર્યક્રમ કરીએ છીએ, દાતાઓ સ્પોન્સર મળી રહે છે. પછીના દાતા છે એ કનુભાઈ પટેલ, આના પછીના દાતા છે શ્રી કસરભાઈ એલ પટેલ, તેમજ બીજું 3 સ્પોન્સર દાતાઓ બીજા ભેગા થયા છે કે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી 3 બસ પ્રવાસ લઈ જવાની. આ ઉપરાંત આ બાળકો અહીંયા રાસ ગરબા રમશે. રાત્રે અમારા આ ગરબા 5 વાગ્યા સુધી ચાલશે. એની અંદરથી છોકરા છોકરી જે પસંદગી થાય તો એના વાલીઓને મળી અને એમના લગ્ન અંગેનું ગોઠવીશું. બીજું એમાંથી આ બાળકોને જેની જરૂરિયાત હોય નોકરી માટે તો આ બધી જ અમારે અહીંયા કંપનીઓ છે એ નોકરીઓ આપવા માટે તરત જ તૈયાર છીએ. અમે એક આ કામ કરી રહ્યા છીએ. હું અને અમારા બધા ટીમના બધા જ આ કાર્ય કરી રહ્યા છીએ. પાલનપુરમાં સોની સમાજ દ્વારા શરદ ઉત્સવની ભવ્ય ઉજવણી કરાઈ હતી, જેમાં મોડી રાત સુધી ગરબાની રમઝટ જામી હતી. પાલનપુરમાં સોની સમાજની વાડી ખાતે ધાનદાર ગઢવાડા વિસા શ્રીમાળી સોની સમાજ દ્વારા શરદ ઉત્સવનું આયોજન કરાયું હતું. ધાનદાર ગઢવાડા વિસા શ્રીમાળી સોની સમાજ દ્વારા પાલનપુરમાં સોની સમાજની વાડી ખાતે શરદ ઉત્સવનું આયોજન કરાયું હતું, જેમાં સમાજના ભાઈ બહેનોએ મોટી સંખ્યામાં રાસ ગરબાની રમઝટ માણી હતી. આ શરદ ઉત્સવમાં ઇનામ વિતરણ તેમજ લાણીનું પણ આયોજન કરાયું હતું. આ પ્રસંગે સમાજના પ્રમુખ વસંતભાઈ સોની, મંત્રી ગિરીશભાઈ સોની, ઉપપ્રમુખ ભરતભાઈ સોની, ખજાનજી ગનુભાઈ સોની સહિત સમાજના કારોબારી સભ્યો તેમજ યુથ ક્લબના પ્રમુખ નીરવભાઈ સોની, મંત્રી સ્નેહલભાઈ સોની, યુથ ક્લબના અશ્વિનભાઈ સોની, પવનભાઈ સોની, મયુરભાઈ સોની, દિલીપભાઈ સોની સહિત યુથ ક્લબના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી આ ઉત્સવને સફળ બનાવ્યો હતો. Let's go.
ધાનેરા ખાતે શનિવારે ખાનગી પાર્ટી પ્લોટમાં ધાનેરા તાલુકામાં વસતા સોની સમાજ દ્વારા શરદ પૂર્ણિમા પ્રસંગે રાસ ગરબાનું આયોજન કરાયું હતું. સોની સમાજ વેપારી તરીકે જાણીતો છે, ત્યારે સમાજના આગેવાનો અને વડીલોએ સમાજના ભાવિકો એક સ્થાને ભેગા થઈ માં અંબાની આરાધના કરી શકે તેવા આશય સાથે રાસ ગરબાનું આયોજન કર્યું હતું. જગત જનની માં અંબાની આરતીમાં સમસ્ત સોની સમાજે પરિવાર સાથે જોડાઈ માની કૃપા યાચના કરી હતી. બાદમાં મોડી રાત સુધી સમાજના ભાવિકોએ રાસ ગરબાની મજા માણી હતી. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આવકારવામાં અંબાનું આંગણું સજ્જ. પ્રધાન સેવકના અંબાજી આગમન પૂર્વે સુરક્ષા એજન્સીઓ સ્ટેન્ડ ટુ પોઝિશનમાં. ધાનેરાના ધાખા ગામની સીમમાં વીજ તાર તૂટી પડતા ઘાસચારો આગમાં લપેટાતા દોડધામ. મામાના ખેતરમાં ખેતી કરતો ભાણેજ જીવતો ભૂંજાઈ ગયો. મૃતકની માતા પણ ગંભીર હદે દાઝી. વીજ તંત્રની બેદરકારી સામે ભારે રોષ. દિવાળીના તહેવારોના પગલે ડીસાની જૂની અને જાણીતી પીબી જ્વેલર્સ પેઢી ગ્રાહકો માટે લાવી ઇનામોની વણઝાર. ફરી સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ ઉજવવા જઈ રહેલી પેઢી 17 ડિસેમ્બર સુધી ખરીદી કરનાર ગ્રાહકોને એક એકથી ચડિયાતા 9,999 ઇનામો જીતવાની આપશે તક. બનાસકાંઠામાં શરદ પૂર્ણિમાએ ફરી ખીલી રાસ ગરબાની મોસમ. નડાબેટ ખાતે અમદાવાદની સંસ્થા દ્વારા શરદ પૂર્ણિમા પ્રસંગે આયોજિત ગરબામાં પાકિસ્તાન સરહદે તૈનાત બીએસએફ જવાનો મન મૂકીને ગરબે ઘૂમ્યા. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.